હેલો, નમસ્કાર મિત્રો, હું છું ભૂમિ. આપ સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ચા પર ચર્ચામાં. આપણો આજનો વિષય છે જનરલ નોલેજ ક્વિઝ ભાગ 7. ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કયા સૌથી વધુ થાય છે? વડોદરા જિલ્લામાં. ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે? વાસદ. ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો છે? જામનગર. ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે? જૂનાગઢ. ગુજરાતમાં કયા જિલ્લામાં શાકનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે? વલસાડ. ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી વધારે છે? હિન્દુ. ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે? બાજરી. ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે? ભાલ પ્રદેશના. ગુજરાતમાં કયો મોસમી પવનો વરસાદ આપે છે? નેત્રત્ય કોણીના. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે? મોઠા. ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે? ધરમપુર. ગુજરાતમાં ક્યાંના ઘઉં વખણાય છે? ભાલ પ્રદેશ. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? ટિપ્પણી. ગુજરાતમાં કયો જિલ્લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે? ગાંધીનગર. ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે? ખેડા. ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? રાજ્યના ઉત્તર ભાગમાંથી પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી પસાર થાય છે. ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય ક્યાં આવેલું છે? વડાવદર. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7. ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે? 10. ગુજરાતમાં કેટલા અભયારણ્યો આવેલા છે? 22. ગુજરાતમાં કેટલા કિલોમીટરના રેલવે માર્ગો આવેલા છે? 5656 કિલોમીટર. ગુજરાતમાં કેટલા કિલોમીટરના સડક માર્ગ આવેલા છે? 72,165 કિલોમીટર. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? 10%. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? 5. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 4. ગુજરાતમાં ખનિજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે? ગુજરાત ખનિજ વિકાસ નિગમ. ગુજરાતમાં ખનિજ તેલના કુવા કેટલા છે? લગભગ 200 જેટલા. ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ. ગુજરાતમાં ખેતી હેઠળ કેટલો વિસ્તાર છે? 1,05,64,000 હેક્ટર. ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે? ખેડા અને આણંદ. ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 62.6%. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે? વલસાડ. ગુજરાતમાં જન્મદરનું પ્રમાણ કેટલું? 25/1,000. ગુજરાતમાં ઝરી ઉદ્યોગ સૌથી વધુ કયા વિકસ્યો છે? સુરત. ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે? દક્ષિણ ગુજરાતમાં. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડી.
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? ભાવનગર. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? ઉંઝા. ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે? કાળિયાર. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીના સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? નીલગાય. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? મોરબાજ. ગુજરાતમાં ડાયનાસોરના અવશેષો ક્યાં મળ્યા હતા? બાલાસિનોર. ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઈ કેટલી છે? 960 મીટર. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડ. રાજ્યના કુલ ઉત્પાદનના 25%. ગુજરાતમાં ડુંગળીની સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? ભાવનગર. ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે કરી હતી? ઈસવીસન 1600ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ. ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે? ખેડા. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 942. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપબ્રેક યાર્ડ ક્યાં આવેલું છે? અલંગ. વિડીયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડીયો પસંદ આવે તો પ્લીઝ કોમેન્ટ કરો અને આપનો અભિપ્રાય જણાવો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.